રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન બોમ્બે હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી જામીન અરજી મંજૂર કરી છે સુશાંત કેસ પછી ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી ધરપકડ થઈ હતી એક મહિનો જેલમાં વિતાવ્યા પછી રિયા હવે જેલની બહાર આવશે ઉલ્લેખનીય છે કે લોઅર કોર્ટે બે વાર રિયાની જામીન અરજી ફગાવી હતી તે પછી હાઈકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવી હતી મંગળવારે રિયાની કસ્ટડી ચૌદ ઓક્ટોબર સુધી હતી રાજપૂતના મોત અને તેની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી બોમ્બે હાઈકોર્ટે આજે રિયાની જામીન અરજી પર સુનાવણી કરી હતી અને મંગળવારે સેશન કોર્ટે અભિનેત્રીની ન્યાયિક કસ્ટડી ચૌદ દિવસ માટે વધારી હતી જોકે હવે જામીન મળ્યા પછી લગભગ એક મહિના પછી રિયા જેલની બહાર પગ મુકશે ના ભાઈ શોવિક ચક્રવર્તી ને જામીન મળ્યા નથી અને હજી પણ તેને જેલમાં જ રહેવું પડશે સરકારના સૌથી મોટા પદ પર સૌથી વધુ દિવસ રહેનારા મોદી આઠમા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે ઇતિહાસ છે ભારતીય રાજકારણનો આ મુકામ છે બે દાયકા સુધી સત્તાના સર્વોચ્ચ પદ પર રહેવાનું આ એ જ દિવસ છે જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું સાત ઓક્ટોબર બે એટલે કે આજથી ઓગણીસ વર્ષ પહેલા મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા દેશમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર કેન્દ્ર રાજ્ય કે પછી બંનેને મેળવીને તેમાં સર્વોચ્ચ પદ પરથી સૌથી વધુ સમય પર રહેનારાઓમાં મોદીનું નામ આઠમા નંબરે છે પ્રથમ નંબરે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ છે તેઓ ચોવીસ વર્ષ એકસો દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા લીમડી અમદાવાદ હાઈવે પાસેથી બાંધકામમાં વપરાતા મિલર મશીનમાં સંતાડ્યો હતો લાખોનો દારૂ ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ બુટલેગરો નીત નવા કિમિયા અજમાવીને લોકોને દારૂ પહોંચાડી રહ્યા છે ત્યારે લીમડી અમદાવાદ હાઈવે પાસેના સૌકા ગામની સીમા નર્મદા કેનાલ પાસે બિલ્ડીંગના ચણતરમાં કામમાં વપરાતી મિલર મશીનમાંથી બાર પોઈન્ટ બાણું વિદેશી દારૂ સાથે સત્યાવીસ લાખનો નો જપ્ત કર્યો છે લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગની કામગીરી તેજ કરી દેવામાં આવી Shit. આંદોલન આંદોલનને મિનિટોમાં કાબુમાં લઈ લેતા રેપિડ એક્શન ફોર્સ નો આજે સ્થાપના દિવસ સાત ઓક્ટોબર એટલે આર નો સ્થાપના દિવસ આખું નામ રેપિડ એક્શન ફોર્સ છે ભારતમાં વર્ષ ઓગણીસો નેવમાં મોટા પાયે હુલ્લડો થયા હતા સામાજિક અરાજકતાની મોટી ઘટના ઘટી હતી જેને ધ્યાનમાં રાખીને સાત ઓક્ટોબર ઓગણીસો માં ભારત સરકાર દ્વારા આર ની સ્થાપના કરવામાં આવી હતી આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈ પણ વિસ્તાર કે રાજ્યોમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદાઓને વ્યવસ્થા કથળી હોય તેવી પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા થોડી જ વારમાં કાબુમાં લઈ લે છે આ ફોર્સ નો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં આંદોલન રથયાત્રા ગણેશ વિસર્જન મહોરમ તાજીઓ સહિતના તહેવારો માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે